नमस्कार, 30 मे जॉन ऑफ आर्क नी पुण्यतिथि। फ्रांस ने स्वतंत्र देवी कुमारी जॉन ऑफ आर्क नो जन्म ईस्वीसन 1412 मा थयो हतो। माता पासे थी नानपण मा भक्तो अने देवो नी वार्ता सांभळीने ईश्वरी आदेश संभळातो के तारा देश नो परित्राण कर। लश्कर ने सरदारी लई कुमारी जॉन अंग्रेजोए पचावी पाड़ेला ओर्लियंस नगर ने मुक्त करवा निकली पड़िया। फ्रांसना राजवी ने रूबरू मळीने आत्मभान करायुं। एटलुं ज नहीं, कुमारी जॉन पोते अश्व पर आरूढ़ थई कवच धारण करी हाथमां ईसुनी प्रतिमा वाळो ध्वज धारण करीने चाली निकळ्या। જ્યાં લડતા લડતા તે ઘવાયા। 6 માસની કારાવાસમાં પીડા આપ્યા બાદ અંગ્રેજોએ એના પર મેલી વિદ્યા અને નાસ્તિકપણાનો આરોપ મૂકીને કામ ચલાવ્યું। જોનને દોષિત ઠેરવી તારીખ 30 મે 1431ના રોજ નગરના ચોકમાં એક અધિકારીએ તેને જીવતા જલાવી દેવાની સજા ફરમાવી। કુમારી જોન ચિત્તા પર ચડ્યા। થોડીવારમાં તેને જ્વાળાઓ ઘેરી વળી અને માતૃભૂમિને મુક્ત કરનારી હોળી કન્યાનો બલિ દેવાઈ ચૂક્યો। કહેવાય છે કે ત્યાં એકત્ર થયેલા અંગ્રેજો બૂમો પાડતા હતા, આપણે ખતમ થઈ ગયા, આપણે એક સંત કન્યાનું બલિદાન લીધું છે। એક પાદરી પોકારી ઉઠ્યો કે ઓ પ્રભુ, મારા આત્માને પણ એ કુમારીના આત્માની સમીપે જ વાસ મળજો। ત્યાર પછી આશરે 500 વર્ષ બાદ જોન ઓફ આર્કને સંતપદ અર્પણ થયું।